नमस्ते विद्यार्थी मित्रों, આગળના લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર ધાર્યું હતું. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુતસ્થિતિમાન VR KQ R. Q જે છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર પ્રાપ્તિ સ્થાન કહી શકાય. તો બિંદુવત વિદ્યુતભારને લીધે R જેટલા અંતરે મળતું વિદ્યુતસ્થિતિમાન V KQ R. जो बने क्यू कोमन हो तो के पण अचल छे, तो वी चले वन अपन आर थाय अने ई चले वन अपन आर स्क्वेर. विद्युत स्थितिमान ए अंतरना व्यस्त प्रमाण में बदलाय, विद्युत क्षेत्र जे छे ए अंतरना वर्गना व्यस्त प्रमाण में. हवे आपणे ए जो वी अने ई ना आर साथे थता फेरफारनो ग्राफ जे छे समझवानो छे, तो तमने अहींया जे ग्राफ आप्यो छे ए वी वर्सिस आर छे. आ वाय अक्ष ऊपर विद्युत स्थितिमान अथवा तो विद्युत क्षेत्र बने लई शको, तो अहीं ई पण लखवुं होय तो आपणे लखी शकीए के वी अथवा ई छे. अंतर आर छे, कोई बिंदुवत विद्युत भार धारो के तमे अहीं बिंदुवत विद्युत भार लो छो, आ प्लस क्यू छे, आना लीधे अमुक अंतर आर पासे बिंदु पी छे, राइट. हवे जेम जेम आर वधशे तो अहीं जोयुं एम आर वधता विद्युत स्थितिमान घटशे, अहीं आर वधता विद्युत क्षेत्र घटशे. लगभग नजीक मे, राइट. હવે અહીંયા મેં જો ભાગ પાડ્યા છે 0.1 0.2 0.3 0.4 ને 0.5 એટલે નાના પાર્ટ કર નાખો. જો તમે આર 0.1 લ્યો તો વિદ્યુત સ્થિતિમાન લગભગ તમને 10 જેવું મળે, 0.2 લ્યો તો 5 જેવું મળે, 0.3 લ્યો તો 0.33 પ્રમાણે 3.33 મળે, 0.4 લ્યો તો 2.5 મળે, 0.5 લ્યો તો 2 મળે. જો વિદ્યુત સ્થિતિ આર 1 લઈ લ્યો તો વિદ્યુત સ્થિતિમાન 1 મળે, ક્લિયર. તો વિદ્યુત સ્થિતિમાન વર્સિસ અંતરનો ગ્રાફ તમને અતિવલય મળે. આ વિદ્યુત ક્ષેત્ર છે બીજો ગ્રાફ, ઈ જો એના પ્રમાણમાં વધારે ઘટે, આય લગભગ બે સરખા થતી, પછી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન કરતા વધારે પ્રમાણમાં ઘટશે, ક્લિયર થઈ ગયું. તો આ જે છે ઈ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો અંતર આર સાથે થતા ફેરફારનો ગ્રાફ. મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી જોશું, એમાં વિદ્યુત સ્થિતિમાન અને નો જ ગ્રાફ આવશે, પણ ડાયપોલ અને બિંદુવત વિદ્યુતભારનો આવશે, ક્લિયર. તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પણ આપણે તારવવાનું છે, ક્લિયર. એ આપણે જોશું ત્યારે એનો ગ્રાફ સેમ આવશે બંનેનો. ચાલો, વધારેનું અહીંયા જે વસ્તુ છે કે જો Q નું મૂલ્ય ધન હોય, એટલે કે વિદ્યુત સ્થિતિમાન કે ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુત ભારનું મૂલ્ય ધન હોય એટલે આપણે કહી શકીએ કે Q greater than 0 હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? ધન. જો Q નું મૂલ્ય less than 0 એટલે કે વિદ્યુત ભાર ઋણ હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? ઋણ. વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ. કેવી? અદિશ. ક્લિયર. હવે મહત્વની વસ્તુ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો આપણે વાત થઈ ગઈ, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય, તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા હોય ધનથી ઋણ. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે, વિદ્યુત સ્થિતિમાન ઘટે મતલબ અહીં ધન હતું અહીંયા ઋણ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે, ઓલવેઝ યાદ રાખજો. અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઓલવેઝ વધે. એટલે ક્ષેત્રની દિશામાં ઘટે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન વધે. આ ક્લિયર થયું મિત્રો? તો આ બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે કે બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ દોરી અને સમજૂતી આપો. તો અહીં સુધી ક્વેશ્ચન લખવાનો રહે.
ક્લિયર ઓકે નેક્સ્ટ પોઈન્ટ આપણે બંને સમજી ગયા મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જામાં ફરક શું છે બે વચ્ચેના તફાવતો છે તો એક તો બંનેની વ્યાખ્યા લખી શકીએ માનો કે ક્ષેત્ર કલ્પના કરી લો આમાં ઘણા બધા વિદ્યુત ભારો છે ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ બેઠા છે એ બધા વિદ્યુત ભારો છે અનંત તંત્રથી કોઈ વિદ્યુત ભારને બધા પાસે લઈ આવો છે તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કેવી છે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન હવે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા અહીંયા એકમ તરીકે ક્યુ લખો તો ચાલશે પણ વ્યાપક ફોર્મમાં લખી છે કે વિદ્યુત ક્ષેત્રમાં બધા વિદ્યુત ભારોને અનંત અંતરેથી વિદ્યુત ભાર તંત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય ક્લિયર એટલે એક તફાવતમાં બંનેની વ્યાખ્યા લખવાની એકમ વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પ્રતિ કુલમ છે અથવા તો વોટ સ્થિતિ ઊર્જાનો એકમ જૂલ છે ક્લિયર ત્રીજો પોઈન્ટ આ વ્યાખ્યા છે એકમ વિદ્યુત ભારથી કરવું પડતું કાર્ય કાર્યને અનંત અંતરેથી એ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ભારને કરવું પડતું કાર્ય આ એકમ વિદ્યુત ભાર જ્યાં ક્યુ ઝીરો બરાબર તમે લખી શકો વન કુલમ આ લખ્યું છે ક્યુ ઝીરો એ એકમ ધન વિદ્યુત ભાર છે તો એકમ વિદ્યુત ભારથી કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય અહીંયા વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભારને એની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય તો આ તમને વ્યાપક સૂત્ર મેં તમને સમજાવ્યું હતું સૌથી પહેલા કે V is equal to એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય તો કાર્ય એટલે ઊર્જા તો ઊર્જાને U ના છેદમાં Q લખી શકો Q ના છેદમાં Q લખી શકો U ના સૂત્રનો કર્તા બનાવો તો શું થાય તો કે U is equal to V into Q તો થઈ ગયું એ જ વસ્તુ આ U એનું એની ઊર્જા is equal to Q એને ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખો તો પણ ચાલશે ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ આ વિદ્યુત તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા નથી આ જે મળે છે વિદ્યુત સ્થિતિમાને તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા નથી એમ અહીંયા આ એ વિદ્યુત તંત્રનું વિદ્યુત સ્થિતિમાન નથી તો નથી જોવાનું ક્લિયર થયું તો આ બે પ્રશ્નો જે છે ક્લિયર એ સરસ રીતે સમજી લેજો અને વ્યવસ્થિત રીતે રડીકરણ કરી લેજો બરાબર છે ચાલો રાઈટ ડાઉન કરવું હોય તો કરી લ્યો બધે ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરસ મજાનો અગત્યનો ક્વેશ્ચન સમજવાનો છે કે જે 3 થી 4 માર્કમાં પૂછી શકાય એવો છે વિદ્યુત ડાયપોલ ના લીધે આ વિદ્યુત ડાયપોલ ધન અને ઋણ એના લીધે કોઈ બિંદુ આ બિંદુ P પાસે બિંદુનું અંતર ક્યાંથી ડાયપોલ ના મધ્ય બિંદુથી બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ધારવાનું છે અહીંયા આવી ગયું જોઈ શકો છો બરાબર પણ તારવતા ઘણી બધી વાર લાગશે મેથેમેટિકલ સ્ટેપ છે વ્યવસ્થિત ધ્યાન આપજો કોન્સન્ટ્રેશન તૂટશે તો નહીં સમજે ક્લિયર ચાલો અહીંયા આપણે બિંદુવાર વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન જોયું હતું કે ક્યુ બાય આર હતું હવે ડાયપોલ છે એને નામ આપ્યા ધન ધ્રુવ ને એ કીધો ઋણ ધ્રુવ ને બી ડાયપોલના મધ્ય બિંદુથી આર જેટલા અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે ડાયપોલના બંને ધ્રુવો ધન અને ઋણ અનુક્રમે R1 અને R2 જેટલા અંતરે છે અને આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા ધન y દિશામાં છે અને E ડાયપોલ મોમેન્ટ આપણને કેટલી મળે છે તો કે 2aq ક્લિયર હવે આપણે આ ધન વીજભારને લીધે આ બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો શું થશે બિંદુવત વિદ્યુત ભારની વ્યાખ્યા મુજબ પ્લસ Q ના લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન V1 is equal to KQ by R1 ક્લિયર એના સૂત્ર મુજબ પ્લસ નું વિદ્યુત સ્થિતિમાન આપણે આગળ જોયું પ્લસ અને માઇનસ નું વિદ્યુત સ્થિતિમાન માઇનસ રેડી માઇનસ ક્યુ ના લીધે બિંદુ પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન V2 is equal to KQ by R2 આ વિદ્યુત સ્થિતિમાન તમે ગણો તો માઇનસ ક્યુ ના લીધે છે માટે આ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે તો કે ઋણ થશે રેડી હવે એક કરતા વધારે વિદ્યુત ભાર થયા એટલે કેટલા બે
તો કે સંપાતપણાના સિદ્ધાંત મુજબ બિંદુ P પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન બંને વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય તો V is equal to V1 plus V2 V1 આપણી પાસે છે KQ by R1 V2 આપણી પાસે છે KQ by R2 બંને નો સરવાળો થયો બંને માંથી KQ કોમન થયા KQ કોમન કાઢ્યા એટલે 1 upon R1 વધ્યું માઇનસ 1 upon R2 આ બંને અને અહીંયા આપણે દર્શાવેલા છે થોડાક મોટા અક્ષરમાં V બરાબર KQ 1 upon R1 માઇનસ 1 upon R2 આ થયું સમીકરણ 1 ક્લિયર સમજો વિદ્યાર્થી મિત્રો હવે ખેલ શરૂ થાય છે હવે આપણે 1 upon R1 અને 1 upon R2 ની કિંમત મેળવવાની છે તો અહીંયા જોજો આકૃતિ પરથી તમે આકૃતિ પરથી જોઈ શકો છો આ R1 છે અને આ R છે અહીંથી હું લંબ દોરું AA અને તે આ બંને અંતરો સરખા થયા તો એટલું અંતર વધ્યું કેટલું વધ્યું ON જેટલું તો ખરેખરી ON કેટલું છે તો કે આ OP માંથી PA બાદ થાય એટલું ઈ મે લખું ON બરાબર OP એટલે R માંથી R1 બાદ થાય એટલું અને તફાવત કહેવાય એટલો તફાવત હોય છે એ આપણે જે આગળ જોશું નેક્સ્ટ સેમેસ્ટર ની અંદર તો ON બરાબર R માઇનસ R1 થયું તથા પછી આગળ જઈએ છીએ ત્યાં જ તમને એક ત્રિકોણ દેખાય A O N આ લંબ દોર્યો એટલે કાટખૂણો થયો અહીંયા આ લંબ છે આપણે હમણાં સમજીએ A N પરથી cos થીટા લાગુ પાડો એટલે cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે A કારણ કે આખી લંબાઈ ડાયપોલની 2A છે આ ડાયપોલનું મધ્ય બિંદુ છે તો હવે આપણને cos થીટા is equal to ON ના છેદમાં AO મળ્યું આ ON AO is equal to A તો ON is equal to A cos થીટા રેડી નેક્સ્ટ બીજા માટે જોઈએ અહીંયા PP પર આથી લંબ દોર્યો OM રેડી એટલે આપણે બીજો ત્રિકોણ મળ્યો OBM રેડી અહીંયા BM is equal to મારે આની જેમ જ ગણતરી કરવી તો આ BM એટલું થયું તો ખરેખર આ BM જે છે R2 માંથી R બાદ થાય એટલું મળે અને ત્રિકોણ OBM પરથી cos θ લાગુ પાડો અહીંયા એટલે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે BM ના છેદમાં OB OB એટલે A તો BM ના છેદમાં A તો BM ને સૂત્રનો કર્તા બનાવતા તમને આવું સૂત્ર મળે BM બરાબર A cos θ ક્લિયર એટલું હવે આ બંને સમીકરણો તમને જે બે લાઈન મે લખી છે સરસ મજાની એક આ અને એક આ આ બંને લાઈન ઉપરથી હવે આગળ જઈએ જો આ બે પાર્ટ પાર્ટ ને જો વ્યવસ્થિત રીતે આ પહેલી લાઈન ઉપરથી તમને 1 upon r1 ની કિંમત મળશે આ બીજી જે લાઈન છે એના ઉપરથી 1 upon r2 ની કિંમત મળશે પછી આપણે શું કરવાનું છે 1 upon r1 ને 1 upon r2 ની કિંમત મૂકી દેવાની પૂરું ફિનિશ એટલે આપણે બીજી સ્થિતિમાન નું સૂત્ર મળી જાય રાઈટ ચાલો હવે જોઈ આ સૂત્ર ઉપરથી આપણને મળ્યું હતું ON R માઇનસ R1 અને ON બરાબર હતું A cos θ તો ON બરાબર A cos θ લખું છું મેં ON બરાબર A cos θ છે is equal to R minus R1 R1 ને સૂત્રનો કર્તા બનાવું એટલે માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય આ A cos θ પ્લસ છે પેલી બાજુ એટલે માઇનસ એટલે R1 બરાબર R minus A cos θ મળ્યું આ સમજી લેજો એટલે તરત સમજાઈ જશે ઓકે હવે R1 હવે જો આમાંથી છે ને R કોમન કાઢ્યું તો અહીંથી R કોમન નીકળી ગયો તો 1 વધે અહીંયા R નથી તો મેં શું કર્યું છે તો કે A cos θ હતું ને એને આપણે R વડે ગુણ્યા અને R વડે ભાગ્યા કઈ ફેર ન પડે ગુણી ભાગી શકીએ એનો આન્સર 1 આવે કારણ કે એનો તટસ્થ ઘટક ગુણાકાર અને ભાગાકારનો 1 છે સરવાળા બાદબાકીનો શૂન્ય છે
અહીંયા આર વડે ગુણ્યા ને આર વડે ભાગ્યા એટલે ઉપરનો આર કોમન નીકળી ગયો આર એમનો ભાગ્યો રાઈટ સમજાઈ ગયું નેક્સ્ટ આનો વર્ગ કર નાખો એટલે આર 1 નો સ્ક્વેર આ આર નો સ્ક્વેર અને આ કેના જેવું થયું તો કે a માઈનસ b નો વર્ગ તો કે કરવાનું જરૂર નથી તમને આવડે છે a માઈનસ b એટલે a સ્ક્વેર આવું સૂત્ર થયું a માઈનસ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઈનસ 2ab प्लस बी स्क्वायर जो एज थियो एक नो वर्ग एक माइनस टू इन्टू पहलो पद वन बीजो पद एक कोस थीटा बाय आर प्लस छेला पद नो वर्ग हवे आ ए आर नी सरखावणी मां घणो बधो नानो छे अथवा तो आर मच मच ग्रेटर देन एच तो ए खूब नानो छे तो एथी एने छेला पद ने आपणे शुं कहेलुं अवगणन એને એવું કરો એટલે r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર 1 માઈનસ 2a cos થીટા બાય આ છેલ્લું પદ ઉગણી લઈ રાઈટ નેક્સ્ટ હવે બરાબર સમજજો r1 સ્ક્વેર છે ને આ r સ્ક્વેર છે વર્ગમૂળ કાઢ નાખ્યું વર્ગમૂળ કાઢ નાખ્યું એટલે જોજો આ સ્ટેટમેન્ટ નથી લખ્યું એટલે આવું થશે r1 ઇઝ ઇક્વલ ટુ r 1 minus 2a cos theta by r nu 1 half સાદુરૂપ વધારે છે એટલા માટે આમાં સમાવવાનો પ્રયત્ન નથી કર્યો હવે વર્ગમૂળ કાઢ્યું ને પછી વ્યસ્ત લઈ લીધો આ r1 ને છેદમાં આમ જવા દીધો 1 upon r1 થયું r ને અહીંયા લઈ આવ્યો એટલે 1 upon r થઈ અને આ 1 upon પ્લસ હતું છેદમાં ગયું ઉપર આવે એટલે ઇનવર્સ થઈ જાય તો ઈ સ્ટેપ અહીંયા આવી ગયું આખે આખો આ બાજુ ગયો ને આ બાજુ ગયો ટૂંકમાં બધા એનો વ્યસ્ત લઈ લીધો વ્યસ્ત લીધો એટલે આર એમ નમને એના ઉપર લઈ લીધું બીજું કઈ કર્યું નથી અહીંયા તમારે લખો તો યાદ રાખવા માટે લખી નાખું છું વ્યસ્ત લેતા વ્યસ્ત લઈ ગયો તો 5 હોય તો 1 ના છેદમાં 5 થઈ ગયો એટલે 1 ના છેદમાં r1 1 ના છેદમાં r 1 માઈનસ 2 cos થીટા બાય r માઈનસ 1 r કારણ કે છેદમાં નથી ઉપર લઈ લીધો એટલે પ્લસ નું માઈનસ થઈ જશે તો હવે દ્વિપદી પ્રમેય 11મો માં આવી ગયું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો ને એટલે દ્વિપદી પ્રમેય આવું છે જોજો દ્વિપદી પ્રમેય આમ લખો છો 1 પ્લસ અથવા માઈનસ x રેસ ટુ n ઘાત હવે અહીંયા પ્લસ માઈનસ n ઘાત એ હોઈ શકે તો અહીંયા પહેલું પદ એમનો i માઈનસ ઘાત છે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ઘાત આગળ ઇનટુ x પ્લસ અહીંયા આમ થાય n n માઈનસ 1 આ x છેદમાં ફેક્ટોરિયલ આવતા રહે પણ પછીના પદનું આપણે કાઈ કામ નથી દ્વિપદી પ્રમેયમાં એટલું તમારે યાદ રાખવાનું પહેલું પદ એમનામ પ્લસ ઘાત આગળ નિશાની સાથે n એ ગુણ્યા એના પછીનો x આવતો અચળાંક આવતો એ લખી નાખો ટૂંકમાં અહીંયા ઉપર ઘાત માઇનસ હશે તો દ્વિપદી પ્રમેય મુજબ પ્લસ થઈ જશે જો એટલે એક નું મેં વિસ્તરણ બતાવ્યું છે 1 માઇનસ 2a cos થીટા બાય r એની માઇનસ 1 આપ છે ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 એમ નમ માઇનસ 2a cos થીટા બાય r એમ નમ ઘાત નિશાની સાથે આગળ એટલે માઇનસ 1 આપ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2 2 કેન્સલ થઈ ગયા એટલે 1 પ્લસ a cos થીટા બાય r મળે r આ એકના છેદમાં જ આખાના છેદમાં નથી અને 1 upon r1 is equal to મળ્યું 1 upon r 1 plus a cos theta by r આ સમીકરણ જે મળ્યું એ આપણને કિંમત મળી 1 upon r1 ની રાઈટ મિત્રો સેમ પ્રોસેસ થી આપણે શું મળ્યું 1 upon r2 તો ફરી પાછી આ લાઈન ઉપરથી તમે જોતા જાવ તો vm બરાબર એક સૂત્ર થાયરું તો આપણે a cos થીટા અહીંયા આપણે આનો ઉપયોગ કર્યો છે vm બરાબર a cos થીટા આ સૂત્ર ઉપરથી થાયરું r2 m નો માર m નો r2 ને સૂત્રનો કર્તા બનાવ્યો એટલે a r plus a cos થીટા થયું r2 ને સૂત્રનો કર્તા બનાવ્યો એથી r ફરી કોમન કાઢ્યો અહીં કઈ નથી એટલે 1 અહીંયા મેં સમજાવ્યું મને પણ ફરી પાછા r વડે ગુણ્યા r વડે ભાગ્યા એટલે આપણે એવું સમીકરણ મળ્યું i2² / r² 1 + સેમ વસ્તુ a - b હતા અહીંયા a + b થશે
वर्ग थियो i2 स्क्वायर r स्क्वायर ભરી પાછો આ તમારે ગણવું હોય તો આ જ ગણી શકો આ પદ આનું વર્ગમૂળ કાઢ નાખો તો શું થશે i2 નું અહીં વર્ગમૂળ કાઢો એટલે ઉપદ મળશે r2 = r કૌંસમાં 1 2a cos થીટા / r રેસ ટુ 1/2 તો 1 / r2 ભરી પાછો અહીં હું લખી નાખવાનું યાદ રાખવા માટે વ્યસ્ત લેતા આપણે આપણે વ્યસ્ત લઈ લીધો એટલે 1 / r2 = 1 / r 1 + a cos θ / r સૂત્ર મળી ગયું હવે આ બંને કિંમતોને આ સમીકરણ 1 ની અંદર મૂકવાની છે 1 / r1 ને 1 / r2 ની કિંમત ચાલો તો અહીંયા આવી આવી એમ ના k q એમ ના બરાબર સમજજો હવે અહીંયા હતું 1 / r1 तो 1 / r1 ની જગ્યાએ મે કિંમત મૂકી 1 / r1 + a cos θ / r એમાંથી જોજો આ r ને અહીંયા કોમન કાઢી લીધો છે શું કામે કોમન કાઢ્યો છે તો આમ તો નો નીકળે પણ મે હું આપણે અહીંયા જે છે ઈ 1 / r આ નીકળી શકે સોરી ઓકે અને આના છેદમાં નિત લેવાનો છેદ છેદ આવડો આ છે બે માં કોમન છે જો એટલે 1 / r કોમન નીકળી ગયો હવે અહીંયા હોય તો 1 + a cos θ લખી નાખું 1 + a cos θ માઈનસ આ જોજો ખાસ અહીંયા છે માઈનસ 1 / r2 1 / r2 ની કિંમત છે જો અહીં દ્વિપદી પ્રમેય વાપરું છો એ જોજો પણ અહીંયા આગળ ઘાત માઈનસ હતી પણ અહીંયા પ્લસ હતા માટે એ પ્લસ લઈ આવ્યો અહીંયા સૂત્રમાં પ્લસ હતા તો પ્લસ લઈ દ્વિપદી પ્રમેયના મેથમાં સૂત્રો આવે છે એટલે થોડી ઘણી चेंज હોય તો જોઈ લેવાનું તમારી રીતે રાઈટ અહીંયા 1 + a cos θ / r થયો એટલે મતલબ હવે આ કિંમત મૂકી એની 1 / r 1 + a cos θ / r તો આ માઈનસ છે એટલે અહીંયા 1 / r લખાઈ ગયું કોમન આ માઈનસ અને અહીંયા પ્લસ તો માઈનસ અહીંયા માઈનસ હતું જ ઓલરેડી ક્લિયર તો આ માઈનસ થયું અને આ પ્લસ થઈ ગયું તો હવે 1 1 કેન્સલ તો શું મળ્યું તમને સૂત્રમાં aq by r common 2a cos theta by r આવું સૂત્ર મળ્યું હવે જોજો r r r નો સ્ક્વેર થઈ ગયો k q 2a ખરેખર q અને 2a નો ગુણાકાર તો આપણે સૌથી પહેલા લખ્યું તો કે p છે તો આપણને સૂત્ર મળ્યું ap cos theta by r સ્ક્વેર ક્લિયર થયું બાળકો અહીંયા v is equal to kq by r 2a cos theta by r तो vr बराबर kp cos theta by r square આ સૂત્ર આપણને મળી ગયું અહીંયા જો એક મિસ્ટેક આપણાથી રહી ગઈ છે આ સૂત્રમાં અહીંયા માઈનસ આવશે એટલે પ્લસ થઈ જશે મેં તો અહીંયા વાત કરી દે કે નિશાની સાથે ઘાત આગળ લઈ લે ઓકે તો vr નું સૂત્ર મળ્યું kp cos theta by r square तो VR એટલે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે ક્લિયર હવે થોડીક અગવડતા પડશે આપણે અહીંયા સમાતું નહોતું એટલા માટે થોડીક સાબિતી બાકી રહી ગઈ છે એ આપણે અહીંયા લખીએ છીએ રાઈટ ચાલો જુઓ હવે આપણી પાસે એક સૂત્ર મળ્યું તો મિત્રો ખાસ જોજો VR is equal to VR is equal to kp cos theta by r square આ સૂત્રની અંદર ધ્યાન આપજો ખાસ આપણે a dot b લખતા હતા is equal to ab cos theta લખી શકાય તો એ અહીંયા મારી પાસે આને હું આમાં લખી શકું જોજો હવે આપણી પાસે p cos theta છે તો p cos theta નું આમ લખીશ p dot r કેરેટ આની હવે બીજો સદિશ નથી તો હું એકમ સદિશનો ડોટ ગુણાકાર કરીશ તો આને તું છૂટું કરું કેમ થાશે p નું મૂલ્ય r નું મૂલ્ય એકમ સદિશનું મૂલ્ય a એને ગુણ્યા cos θ એટલે p ડોટ r cos θ થઈ ગયું તો તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન vr નું સૂત્ર જે મળશે એ કેવું મળશે તો કે k સદિશ p ડોટ r કેરેટ b
by r square. સમજાણ? આ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, અને હજી આને મારે લખવું હોય તો આમ લખી શકું p dot r, આમ તો p dot r એના છેદમાં r cube. શું કામ? એકમ સદિશ r is equal to મે કિંમત મૂકી એ સદિશ છેદમાં એનું મૂલ્ય, એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ પણ લખી શકાય. રેડી? તો હવે આ તમને ખબર પડી કે વિદ્યુત સ્થિતિમાન જે છે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું તો બિંદુવતનું ઈ ડાયપોલનું એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. ખ્યાલ આવી ગયો? હવે જોજો, VR is equal to આ ડાયપોલનું સૂત્ર હવે યાદ જ રાખવાનું છે આપણે કે P cos theta by R square માં ત્રણ ઓપ્શન છે મારી પાસે, અથવા તો બે ખાસ કરી શકો તમે, બે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. આનો મતલબ શું? કે થીટા 0 એટલે, થીટા 0 એટલે કે ડાયપોલ મોમેન્ટ અને આની વચ્ચે નો ખૂણો 0 છે. e 0 હોય ને તો શું થઈ ગયું? આપણે આકૃતિ જે છે ઇરેઝ કરી નાખી છે, નહીં તો તમને ખ્યાલ આવી જાય કે આ ડાયપોલ આમ હતું ને, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું, જો આમ આ આર અંતરે હતું ને અહીંથી, હવે e છે ને ખૂણો ઘટી ઘટી 0 થઈ જાય, 0 થઈ જાય એટલે ક્યાં આવી ગયું? ડાયપોલ મોમેન્ટ ની દિશામાં. હવે ડાયપોલ મોમેન્ટ ની દિશામાં આવે ને તો તો બિંદુવત વિદ્યુત ભાર થઈ ગયો. તમને ખ્યાલ આવી જાય જો કે cos 0 ની કિંમત 1 થઈ ગઈ, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું? કે આ p / r સ્ક્વેર બની ગયું ડાયપોલ ની અક્ષ પર ના બિંદુ. હવે થીટા બરાબર પાઈ બાય 2 હોય ને તો આના માટે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? થીટા પાઈ બાય 2 હોય તો 0. કેમ? કેમ? તો કે cos પાઈ બાય 2 ની કિંમત 0. નું સમજાણું બાળકો? તો અહીંયા આ થઈ ગયું ડાયપોલ ના લીધે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર. આ એનો ખાસ કેસ છે, બરાબર? કે ભાઈ થીટા 0 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું, થીટા પાઈ બાય 2 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો હવે આપણે એમ કહી શકીએ જો વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર હોય ને એનું વિદ્યુત સ્થિતિમાન, જો બરાબર સમજો, બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત સ્થિતિમાન માત્ર ને માત્ર અંતર પર આધાર રાખે છે. તો કે હા, હવે આપણે વિચારીએ તો ડાયપોલ ની અંદર એવું નથી, અંતર પર તો આધાર રાખે જ છે, પરંતુ વિદ્યુત ડાયપોલ માટે અથવા તો વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન એ આર ઉપરાંત કેના ઉપર આધાર રાખે છે? આર ઉપરાંત ડાયપોલ મોમેન્ટ પી અને સદિશ આર વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે. એ આપણે આગળ ચર્ચા કરી ને, એટલા માટે તમને ખ્યાલ આવી ગયો. એટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પાછું બિંદુવત ડાયપોલ ના લીધે આ જેટલા અંતરે બિંદુ P પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? પછી આનો આપણે ગ્રાફ સમજવાનો છે, એટલું તમે જોઈ લ્યો, બે મિનિટ થશે એનો ગ્રાફ સમજી લઈએ, પછી આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ. ચાલો મિત્રો, લખાઈ ગયું. ઓકે, હવે જોજો ખાસ, અહીં આપણે હમણાં ગ્રાફ જોઈ રહ્યા હતા, વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V માટેનો સેમ ગ્રાફ છે, કારણ કે અહીંયા બિંદુ વિદ્યુત ભાર નું સ્થિતિમાન છે ને અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય તેનો ગ્રાફ તમે દોરો. તો મેં પોઈન્ટ લખ્યા છે, હકીકતમાં તમને બુકમાં નથી આપ્યા, પણ આપણે એમાં લખ્યા છે, દર્શાવ્યા છે, એ સેમ વસ્તુ થાય. વિદ્યુત સ્થિતિમાન વર્સિસ અંતરનો ગ્રાફ બિંદુ વિદ્યુત ભાર માટે બ્લેક લાઈન, રેડી? અને સેમ વસ્તુ ડાયપોલ માટે, વિચારો જમણ પર આવશે તો એ જલ્દી ઘટશે, એટલે એ શું થશે? આમ આ ક્લિયર થઈ ગયું? તો આ જે ગ્રાફ છે એ વર્તંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે, એ ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન છે. ક્લિયર? હવે એના પર બે પદ મેં તમને ત્યારે સમજાવ્યા હતા. આ વિદ્યુત સ્થિતિમાનનો એકમ લેખો છે જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ, અને અંતરનો મીટરમાં. હવે આના બે કિસ્સા છે ખાસ. પહેલો કિસ્સો, અક્ષ પરના બિંદુએ
આપણે વાત કરી દીધી ને તમને ફરીવાર ધ્યાન દોરવા માટે આકૃતિ દોરું એટલે તમને ખ્યાલ આવે કે પ્લસ q વિદ્યુતભાર માઇનસ q વિદ્યુતભારને અક્ષ ઉપર મૂક્યા હતા આ વિષુવ રેખા હતી આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું હતું p બિંદુ પાસે આ જાવ દઉં આ અંતર r હતું રેડી આ કેટલું હતું તો કે અહીંથી અંતર r1 અહીંથી અંતર r2 અને આ ડાયપોલ મોમેન્ટ અંતર 2a આ ખૂણો થીટા તો આ અંતર a થાય આ a થાય યાદ કરો આકૃતિ આગળની અહીં લંબ n દોર્યો તો અહીંયા લંબ m હતો અને આપણે b બિંદુ કીધું હતું અને a બિંદુ કીધું હતું રાઈટ હવે જોજો અહીંયા આ વિલંબ થાય ઓકે ચાલો વાત ઈ છે અક્ષ પરના બિંદુએ બરાબર સમજજો મિત્રો આ અત્યારે આમ છે અક્ષ પરનું બિંદુ એટલે આ ઘટી 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 નહીં આવે અહીં આવી ગયું આપણે પેલા ચેપ્ટરમાં ભણી ગયા વિદ્યુત ક્ષેત્રમાં અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એમ અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v = kp cos θ / r² પરથી ગણો તો v / x k એટલે અક્ષ પરનો = kp / r² મળે કારણ કે θ 0 એટલે cos 0 ની કિંમત કરવા હવે આ ડાયપોલનું આ જે અંતર છે ડાયપોલ મધ્યબિંદુ આમ આવી ગયું ને એટલે આ આની વિષુવ રેખા થઈ ગઈ તો વિષુવ રેખા ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ની વાત છે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે વિષુવ રેખા ઉપર kp cos θ / r² પરથી v એ d એટલે ઇક્વાટોર ઇક્વાટોર એટલે વિષુવ રેખા પરથી એટલે વિષુવ વૃત્ત થાય kp / r² cos π/2 cos π/2 ની કિંમત 0 માટે વિષુવ રેખા ઉપરના કોઈ પણ બિંદુએ ડાયપોલ ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય જ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એટલું ક્લિયર થઈ ગયું બેસ્ટ ઓફ લક